pero no es con problema superficial y para una persona la se no ha dicho a lo que lo chum. Apre hace con suma. બધાય બુકમાં પેજ નંબર 8 ઉપર આપણે પાઠ્યપુસ્તક છે કલશોર એમાં પેજ નંબર 8 ઉપર આપણે આપ્યું છે પ્રશ્ન નંબર 14 કોણ છે કશોભો અને તેના વિશે એક વાક્ય લખો ઉદાહરણ આપ્યું છે ચાર અક્ષરનું એક નામ ચાર ખાન આપ્યા છે પછી નામના છેલ્લા બે અક્ષરો છે ત ર પછી ત્રીજો અને પહેલા અક્ષરથી બને છે ત ક અને આ કબૂતર ને ચણતા જોવાની મજા પડે હવે એવી જ રીતના આપણને પેજ નંબર 9 ઉપર થોડા પ્રશ્ન આપ્યા છે એને આપણે પહેલા અને છેલ્લા અક્ષર થી બને છે ક્યો અને ત્રીજા અક્ષર તમે ધારશો તો આઠ પગ વાળા જંતુ નું નામ બનશે હવે આપણે વિચારવાનું છે પહેલા ચાર અક્ષર નું એક નામ છે એના શું કીધું છે કે નામના પહેલા અક્ષરમાં કરો આવશે તો શું આવશે કરોલિયો નામના પહેલા બી અક્ષરમાં બનશે કરો તો આપણું બની ગયું કરો હવે અહીંયા પણ આપણે લખવાનું છે કરોલિયો ત્યારબાદ પહેલા અક્ષર અને છેલ્લા અક્ષર થી બને છે કયો તો આ પહેલો અને છેલ્લો અક્ષર કયો બને છે તો આપણે લખવાનું કરોડિયો બધા માટે આખું નામ લખીશું પહેલા અક્ષર અને છેલ્લા અક્ષર થી બને છે કયો તો આ પહેલો અક્ષર અને આ છેલ્લો અક્ષર તો આ બન્યું આપણું કયો અને આપણને અહીંયા કીધું કરો શબ્દ બને છે તો પેલો અક્ષર અને આ બીજો અક્ષર થી બને છે કરો હવે ત્રીજા અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગ વાળું જંતુ એને પગ કેટલા હોય છે આઠ તો અહીંયા જવાબમાં લખવાનું કરોલિયો હવે આપણે એનું વાક્ય લખવાનું છે ઝાડુ બનાવે છે આપણે જોઈએ છે ને ઘરમાં ઘણી જગ્યાએ બાવા આવતા ઝાડા જે લટકતા હોય ગરોડીઓ છે એ પોતાનું ઝાડુ બનાવે છે હવે એવી જ રીતના આપણને અહીંયા પ્રશ્ન નંબર 2 આવ્યો છે ચાર અક્ષરનું એનું નામ તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને છે ચર ચોથા અક્ષર અને પહેલા અક્ષર થી બને છે લો તો એ કોણ હશે વિચારવાનું છે હવે પહેલા કીધું ચાર અક્ષર એનું નામ છે ત્રીજા બીજા અને પહેલા અક્ષર થી બને છે ચર તો શું હશે જો એમ કીધું છે ત્રીજો અક્ષર તો આપણે બનશે કરો અહીંયા આપણે લીધું છે ત્રણ અક્ષર થી તો અહીંયા પણ આપણે લખશું સ્લો ત્રીજા બીજા અને પહેલા અક્ષર થી તો ચ ર ક બન્યું આ નામ આ ચકલી નો ચ છે આ ર છે અને ક છે તો આ જ નામ આપણે અહીંયા માની ગયો ને હવે ત્યારબાદ ચોથા અક્ષર ચોથા અને પહેલા અક્ષર થી બને છે લોક તો આ ચોથો અક્ષર અને આ પહેલો અક્ષર તો આપણું બનશે આ ચોથો અક્ષર અને આ પહેલો અક્ષર તો હવે અહીંયા ખૂટે છે લખવાનું
રચલો તો આ આપણો ચોથો અક્ષર અને આ આપણો પહેલો અક્ષર તો લોક બન્યો ને હવે એ જ રીતના આગળ તો એ કોણ હશે તો આપણે અહીંયા લખવાનું હવે આપણે ખબર પડી ગઈ કે કોણ છે વરચલો હવે વરચલા વિશે આપણે એક વાક્ય લખવાનું છે વરચલો ક્યાં રહે એ દરિયા કિનારે પાન ખજૂરાને આઠ થી વધારે પગ હોય છે
રહેશે. જોઈ શકો છો કે મેં અહીંયા લખેલું છે. હવે આ તમારે બોર્ડ ઉપર જોઈ અને લખવાનું રહેશે કે કયા નામથી કયો અક્ષર બને છે, અને અક્ષરમાં પણ આપ્યો છે એના આધારે આપણે નામ લખવાના છે. અને અહીંયા મેં જે વાક્ય બનાવ્યા છે એમાંથી જોઈ લે તમારે પણ વાક્ય બનાવવાના રહેશે અને આપણી આ પાઠ્યપુસ્તકની અંદર લખવાનું રહેશે. તો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ફરી વાત મળીશું.